बोलिए सदगुरु कबीर साहेब की जय, सत्य नाम साहेब की जय, बंदगी साहेब साहेब। अजना चला चौकारती के प्रसंगे आनंद आरती के प्रसंग बोडेली कबीर मंदिर नाम हंसरी सतलोकवासी परम पूज्य रणछोड़दास जी साहेब ना चरणों में बंदगी साहेब व्यासपीठ पर विराजमान परम पूज्य महंस 108 गोकुल दास जी साहेब ना चरणों में बंदगी साहेब मंच पर विराजमान परम पूज्य महंस 108 शिवराम दास जी साहेब ना चरणों में बंदगी साहेब महंश्री परम पूज्य महंश्री 108 गुरुचरण दास जी साहेब ना चरणों में बंदगी साहेब परम पूज्य महंश्री 108 देवेंद्र दास जी साहेब ना चरणों में बंदगी साहेब मारी बाजू में विराजमान रोहित दास जी साहेब ना चरणों में बंदगी साहेब अन्य मंच पर विराजमान मंच पर विराजमान सर्वे संत महंत भक्तजन भाई बहन बाल गोपाल परम पूज्य सतलोकवासी रणछोड़दास जी साहेब ने जारे आपने याद करता होइए त्यारे रणछोड़दास जी साहेब आत्मीय स्वभावना हता दासा आरती यज्ञ में गयेला हजूर साहेब पधरामणी हती बधा संतो महंतो विराजमान हता हूँ पण त्यांथी समय पहोंच्यो तरत मने एटली वयोवृद्ध उमर होवा छता पण उभा थईने के साहेब तमे अहीं बेसी जाओ आवो एमनो पवित्र भाव पण आपणने जोवा जाणवा मळे आप बिराजो साहेब सामे बीजी खुर्शी हती एटले हूँ त्यां बैठो रणछोड़दास जी साहेब आखा बोला पण हता एक दिवस अमे अमारे कई अचानक आवू अने साहेब दंडो लईने एक जन ने बगाड़ता था एक जन एटले साधु ने ज कई बगाड़ता था साहेब જવાદન સાહેબ કાનના મંદિર માં અહીના જ આવું ગુણ ગાયા કરે બેઠો બેઠો પછી મારે ના પછી આવું કરવું પડે આવા પાછા આખા બોલા પણ ખરા એ તો ન સાખી લેવાય મકું બરાબર છે એટલે આવા પણ આખા બોલા પણ હતા ત્યારે આજનો આનંદાર્થી યજ્ઞ ખૂબ સંતો મહંતો પધરામણી છે ત્યારે હમણાં જ અહીંયા આગળ કઈક ભજન પદ બોલાયું રામ રાવણ ના ઝઘડા મોટા અમારો રોહિદાસ સાહેબ જોડે ચર્ચા થઈ રામ રાવણ ના ઝઘડા બહુ મોટા મને એવું રોહિદાસ સાહેબ કે મકું અત્યારે તો રામપાલ ના ઝઘડા મોટા છે ખરું કે નહીં સાહેબ રામપાલ ના બહુ મોટા ઝઘડા છે રામપાલ સદગુરુ કબીર સાહેબ નું જ્ઞાન કથે પણ એ રામપાલ કાળ પુરુષ છે એની ઓળખ હજુ કોઈને નથી થઈ મારે એના વિશે બોલવું છે આજે કોઈ મને બેહાડી દે તો હું બેહવાનો નથી સાહેબ નું જ્ઞાન બહુ કથે અત્યારે તો જોકે જેલમાં છે મેં કીધું રોહિદાસ સાહેબ કે અમારા બાજુ એ લોકોના માણસોને મારીને ભગાડી મૂક્યા છે બધા ભ્રમિત બહુ કરી દીધેલા મારા સેવકોને પણ
બધા આડું અવડું બોલે ને એમની કેસેટો લઈને ફરે ને આવું બધું કરતા. રોહિતદાસ સાહેબ કે મેં એવું ગોઠવ્યું કે એમનો જે કાર્યક્રમ હોય એની ચારે બાજુ મારી આરતી યજ્ઞ પાઠ પૂજા ગોઠવી દો. પછી બરાબર ત્યાંના ભક્તોએ સંતોએ અને એ લોકોને ભ્રમિત કરેલા એ ભક્તોને લીધેલા. સાહેબ ભજન કેવું હોય? કેસેટ છે સાહેબ, એ રામપાલની કેસેટ છે. હજુર સાહેબ નો ફોટો, અર્ધનામ સાહેબ નો, તામાખેડા સાહેબ, પ્રકાશ મનીષ સાહેબ નામનો ફોટો, એ ફોટાની કેસેટ મૂકી અને નકલી કબીરપંથી કે છે. દામાખેડા ગાદી જે સદગુરુ પરમાત્મા કબીર સાહેબે ધરીધરમદાસજી સાહેબના માધ્યમથી ત્યાં આગળ સત ઉપદેશ આપીને સત પંથની સ્થાપના કરેલી, ત્યાં આગળ આ કાળ પુરુષ એવું કે છે કે ધરમદાસજી સાહેબના એમના ઘરમાં કોઈ સાર શબ્દ વચન છે જ નહીં. એમને તો વચન આપી દીધેલા છે કે ધરમદાસ તો કોઈ લાખ દ્વારા સાર શબ્દ બહાર ન જાય. પછી બીજી લીટી એવો નથી બોલતો. બીજી લીટીમાં શું કીધું એને બોલવું જોઈએ ને? બીજી લીટીમાં કશું નથી બોલતો. એમને કીધું, ધરમદાસ સાહેબે કીધેલું કે સાહેબ બહાર ના જાય તો હું ભજન કરીને ભવ પાર ઉતરી જાઉં, જગતના જીવોનું શું? તો કે અધિકારી આત્મા હોય એને આપવાનું, જે જિજ્ઞાસુ હોય એને આપવાનું. ના નથી કીધું, પણ આ બાબતની જે કિંમત સમજતો હોય એને સાર શબ્દ વચન આપવાના. અને ધરમદાસજી સાહેબ તમને 42 પેઢીનું વચન આપું છું, પણ છતાંય તમે ચેતજો, 42 પેઢીને પણ વખોડશે. આજે પણ એ 42 પેઢીને વખોડી રહેલો, 6 પેઢીથી ખતમ થઈ ગયું, તૂટી ગયું, અત્યારે 15મી પેઢી ચાલે છે. કેવી રીતના તૂટ્યું ભાઈ? વંશ વચન આપેલું છે, અને જોડે જોડે વચન, વચન તો સાબિત છે જ ત્યાં આગળ. અને આપણે એ પેઢીમાંના સંતો મહાપુરુષો જ્યારે આપણા હજુર સાહેબને આવા અપશબ્દોમાં એ બોલતો હોય કે નકલી કબીરપંથી, આપણે બધા બેહી ના રહેવું જોઈએ. સાહેબ પેલો તો જેલમાં છે, પણ એના એજન્ટો જે છે ને ફરી રહેલા છે, છાનામાના ઘરોમાં કેસેટ સમજાવે, દેખાડે અને ભ્રમિત કરી દે. આપણા જ કોઈ ભગત હોય ને સાહેબ, એને એવો સમજાવી દેવામાં આવે. અને એ પણ કહું સાહેબ, અહીંયા આગળ સદગુરુ પરમાત્મા કબીર સાહેબે અનુરાગ સાગર છાપ્યું છે, એમાં પ્રમાણ છે. સદગુરુ પરમાત્મા કબીર સાહેબને કાળ પુરુષ જોડે જ્યારે વાર્તાલાપ થાય છે, સત્સંગ તો કહેવાય જ નહીં, વાતો જ કહેવાય, વાર્તાલાપ થાય છે, ત્યારે કહેવામાં આવ્યું છે કે સાહેબ તમે એક સતપંથ સ્થાપશો કળિયુગમાં જઈને, હું મારા 12 પંથ ચલાવીશ. હવે આપણે બધા ભૂલા પડીએ છીએ, 12 પંથ પેલા સમજી બેઠા છે, ત્રિગુણાત્મક જગતના નહીં. 12 પંથ એટલે કાળ પુરુષના 12 પંથ છે સાહેબ. કાળના દૂત 12 પ્રગટ કરશે, અને એ કાળનો દૂત કબીર સાહેબની જ વાણીમાં પ્રચાર પ્રસાર કરશે, અને 42 પેઢીના વચનને કાપશે, વખોડશે. અને આ રામપાલ એવું જ કરે છે, વખોડી રહેલો છે. અને એ કાળ એમનો એક કાળ પુરુષ જ છે, એમાં કોઈ બેમત નહીં. જે 42 પેઢીને વખોડે એ કાળ પુરુષ કહેવાય. ભજન કરવાનો બધાને હક, કોઈને અપમાન કરવાનો કોઈને હક નથી સાહેબ. માટે આ કાળ પુરુષ ત્યાંથી જ આપણે સમજવાનો કે આ કાળ પુરુષ છે, સત્ય નામ ને સતનામ નો ભેદ પાડે. એવા કબીર મંદિરોને પણ ટાર્ગેટ કરે છે, કબીર પંથીઓને ટાર્ગેટ કરે છે. કોઈ એવો ભલો ભોળો સાધુ હોય એને સમજાવી, એના તરફના વાણી વચનો પ્રગટ કરી, અને કબીર સાહેબના ફોટા કાઢી નખાવે, આપણા ગુરુ સંતોના ફોટા કાઢી નખાવે અને એના ફોટા મુકાઈ દે, એના ફોટા મુકાઈ દે, અને આખું જ તમારે રચના બદલી નાખે. આવા ટાર્ગેટ પણ કરતો આવ્યો છે. માટે કબીર પંથને વગોડનારો એક આ કાળ પુરુષ છે. એમાં અનુરાગ સાગરમાં, આ અનુરાગ સાગરનો જે સદગુરુ કબીર સાહેબ અને ધણી ધરમદાસજી પ્રત્યે જે સત્સંગ થયો છે, એ સત્સંગ આની અંદર છાપી દીધો છે, અને કાળ પુરુષને પણ ઓળખાવી દીધો છે કે સાહેબ ધરમદાસજી હું જઉં છું,
તમને સત્ય વચનના ઉપદેશક બનાવે છે, તમને સતપંથની સ્થાપના કરી છે, 42 પેઢીનું વચન આપ્યું છે, પણ મારા રૂપ લઈને કાળ પુરુષ પણ ફરે છે. ધરમદાસ સાહેબ કહેતા કે મારા રૂપ તમારા જ રૂપમાં જો ફરતો હોય કાળ પુરુષ તો એને ઓળખવો કેવી રીતના સાહેબ? તો કે મારી સ્થાપનાઓને જ કાપશે હોય, મારી 42 પેઢીને જ વખોડશે. સમજી લેવો ને, એક કાળ પુરુષ મારી વાણીનો જ પ્રચાર પ્રસાર કરશે પણ મારી સ્થાપનાઓને કાપશે. માટે કરીને એ કાળ પુરુષનો ઓળખે આ જ કામ કરે છે. અત્યારે તો એને જન્મ ટીપ નથી થઈ સાહેબ, ઉંમર કેદ થઈ ગઈ છે. જે જાગ્યા અને જેમને સામનો કર્યો કાળ પુરુષનો, આજ એ જેલમાં છે. પણ એના જે પેલા એજન્ટો છે પગારદાર, એ આજે હોય કેસેટો લઈ લઈને છાનામાના કબીર પંથીઓને ટાર્ગેટ કરી અને ઘરોમાં લઈ જઈને છાનામાના કેસેટો બતાવે છે ને ભ્રમિત કરી. તમારા જે મંદિરો છે, તમારા જે મહંતો છે, નકલી છે, અસલી અમે છે. અરે અસલ સદગુરુ પરમાત્માએ આ સ્થાપના કરી છે. સદગુરુ કબીર સાહેબની ભક્તિને ભજન આપ્યા છે. સદનામનો ભેદ આપી તો કબીર અહીંયા આગળ સાહેબ ધનીએ કીધું છે કે કાળ પુરુષ એ જ કરશે. સત્યનામ સતનામનો ભેદ બતાવી અને સતનામના ઉપાસક બનાવશે, પણ એ જીવાત્માઓ કદી કાળે સતલોક નહીં પહોંચશે, એ પણ નરકના અધિકારી થશે. મૂળ ભેદ મારી પાસે જ છે, હું જ જાણું છું અને હું જ કબીરનો અવતાર છું. આવું કહી કહીને આખા જગતમાં બહુ જ ફેલાવો કર્યો છે. ત્યાં આગળ અમે કશું નથી લેતા, કશું નથી લેતા. ટીવીના અંદર સમાચાર જુઓ. આજે પણ મારી પાસે પ્રૂફ પુરાવા ને એટલે હું દાબીને બહુ બોલું છું. એના પ્રૂફ પુરાવા છે મારી પાસે. અને એ શું કે જે કોઈ ઉપદેશ લેવા જાય તો તન મન ધન સદગુરુના ચરણોમાં અર્પણ એવું કહી દે, એટલે ભાઈ તમારી પાસે જે ધન હોય તો મને આપી દો. તો બેન હોય ને તો હોનાની બંગડીઓ કાઢી આપે, વીટીઓ લઈ લે, ઇવન ત્યાં સુધી મંગળ સૂત્રો પણ કાઢી લીધા છે અને એનું માદળિયું પહેરવા આપી દે. આજે પણ ટીવીમાં કેટલાય બહેનો આ બોલે છે કે આટલો નકામો, અને એના આશ્રમમાં એવી ગુફાઓ બુફાઓ બધું ઘણું છે કે જ્યાં અવડું કામ કરતા આવ્યા છે, એટલે જેલમાં છે. ઉંમર કેદનો અર્થ એ થાય છે કે છેલ્લો શ્વાસ ચાલે ને ત્યાં સુધી એને જેલમાં રહેવાનું. એનો નાનો ભાઈ છે, ભગોળો થઈ ગયો, ભાગી ગયો છે, પકડાતો નથી, એવા એવું એમ એના લોકો જ બોલે છે. એ પણ ટીવીમાં આવી ગયું. માટે આપણને જે નકલી કબીરપંથી કહેતો હોય ને તો આપણે એને અસલ કાળ પુરુષ કહેવામાં છે, જે પાપનો લાગે સાહેબ. જો આપણી ધરમદાસજી સાહેબની પેઢીને વખોડતો હોય તો એ પણ કાળ પુરુષ જ છે, એમાં કોઈ બે મત નહીં. માટે આ ફરતા કરતા જે ફરી રહેલા છે એના એજન્ટો, એને દૂર કરો. રોહિતદાસ સાહેબે ચારે બાજુ તમારે પ્રસંગો ગોઠવી અને અમે તો મારીને ભગાડી મૂક્યા છે, એવું કહેશે રોહિતદાસ સાહેબ. અને બધા એ જ કરવા જેવું છે. નહીં તો જયરામદાસ સાહેબ કહે છે, સાધુ થઈ સંસારીને અવળો આપે બુદ્ધ, જયરામ કહે સત્ય તજવતો ઉલટો કરે વિરોધ. અને આવા સંતો સંત તરીકે નથી ઓળખાયા, સલેલ જેવા સંત કીધા છે. સલેલ સેવા સંતનો કદી ન કરીએ સંગ, નિશ્ચય માનજો નિર્ધાર, ભજનમાં ભંગ પાડે નાખે ઊંડે ખાળ. કેટલી પેઢીઓથી આપણે સદગુરુ કબીર સાહેબની ભક્તિ ભજન કરતા હોય, એ ભક્તિમાં ભંગ પડાવે, નાખે ઊંડે ખાળ, નિશ્ચય માનજો નિર્ધાર. ઉછાજળનો ખાબડો પુસ્તકો લઈને બેહી જાય, ઉછાજળનો ખાબડો દોડતા ડખો. માટે કરીને એવા સંતોનો સંગ ન કરતા, એના વાણી વચનોનો પણ ઉપયોગ ન કરતા, આપણા સદગુરુ સંતોએ જે ઉપદેશ આપ્યો છે સદગુરુ કબીર સાહેબનો, એ સત્પંથના આધારે સત્યની ભક્તિ ભજન કરી અને સાચે જ આપણે આપણા જીવનનું કલ્યાણ કરવું જોઈએ. જાજુ ન કહેતા સદગુરુ પરમાત્મા સર્વનું સારું કરે, સર્વનું કલ્યાણ કરે, જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરીને મોક્ષદાયી બનાવે એવા આપ સર્વને ગુરુ સંતોના આશીર્વાદ સંગાતે વિરમું છું. બોલીએ સદગુરુ સાહેબ કી, સત્ય નામ બંદગી સાહેબ.